નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગુજરાતી બીજા સેમેસ્ટરનો બીજો પાઠ નવા વર્ષના સંકલ્પો પાઠના લેખક બકુલ ત્રિપાઠી અને સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ તો બાળ મિત્રો સૌ પ્રથમ આપણે શીર્ષક સમજી લઈએ નવા વર્ષના સંકલ્પો તો નવું વર્ષ એટલે કે કારતક સુદ એકમના દિવસથી જે શરૂ થાય છે તે આપણું નવું વર્ષ અને આપણે તેને બેસતું વર્ષ પણ કહીએ છીએ આપણને ખ્યાલ છે કે ધનતેરસ કાળી ચૌદસ દિવાળી અને દિવાળીને બીજે દિવસે જે દિવસ આવે છે બરાબર તેને આપણે નવ વર્ષ કહીએ છીએ અને દિવાળી તે વર્ષનો છેલ્લો દિવસ બરાબર અને કારતક સુદ એકમથી આપણું નવું વર્ષ શરૂ થાય છે પણ નવું વર્ષ શરૂ થાય છે ત્યારે ઘણા બધા લોકો ઘણા બધા સંકલ્પો કરતા હોય છે સંકલ્પો એટલે કે પ્રતિજ્ઞા લેવી અથવા દ્રઢ નિર્ણય બરાબર જેનો નિર્ણય મક્કમ હોય દ્રઢ હોય એવા ઘણા બધા સંકલ્પો લઈએ જો આપણે સંકલ્પો જોઈએ તો હંમેશા સાચું બોલવું વ્યસન ન કરવું વડીલોને માન આપવું આવા બધા સંકલ્પો ઘણા લોકો લેતા હોય છે પણ સંકલ્પો છે તેનું પાલન થતું નથી તો એ બાબતે લેખકે ઘણું બધું હાસ્ય પણ અહીં ઉત્પન્ન કર્યું છે તો સૌપ્રથમ આપણે લેખકનો પરિચય લઈ લઈએ તો લેખકનું નામ છે બકુલ ત્રિપાઠી તેમનો જન્મ સત્યાવીસ નવેમ્બર ઓગણીસો ને અઠ્યાવીસમાં થયેલો છે શહેર નડિયાદમાં તેમનું મૃત્યુ એકત્રીસ ઓગસ્ટ બે હજાર છ અમદાવાદ શહેરમાં તેમનું મૃત્યુ થયેલું છે વ્યવસાય તેઓ લેખક અને અધ્યાપક હતા ભાષા તેમની ગુજરાતી જ રાષ્ટ્રીયતા ભારતી અને નોંધપાત્ર પુરસ્કારો તો રણજીત રામ ચંદ્રક તેમને એનાયત થયેલો છે તો બકુલ ત્રિપાઠી આપણે પાઠ્યપુસ્તક મુજબ પરિચય લઈએ તો તેમનો જન્મ સત્યાવીસ અગિયાર ઓગણીસો ને અઠ્યાવીસ અને અવસાન એકત્રીસ આઠ બે હજાર છ હવે ક્યારેક એક વાક્યમાં તેમનું પૂરું નામ પૂછાય તો તેમનું પૂરું નામ છે બકુલ પદમણી શંકર ત્રિપાઠી નડિયાદના વતની હતા તેઓ અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા એને વિલક્ષણ દ્રષ્ટિ બિંદુથી જોઈને તેમણે હાસ્ય સર્જ્યા હતા સચરાચરમા અને દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા નિબંધ સંગ્રહ છે વર્તમાન પત્રોમાં આવતી રોજબરોજના બનાવોને તેમની હાસ્ય કટાક્ષિકાઓ લોકપ્રિય બની હતી તો વિદ્યાર્થી મિત્રો આ હતો બકુલ ત્રિપાઠીનો પરિચય અને તેમણે જે ખાસ બે નિબંધો છે સચરાચરમા અને દ્રોણાચાર્યનું સિંહાસન આ તેમના જાણીતા નિબ્ધ સંગ્રહો છે અને હવે આપણે જોઈએ કે આ નિબંધ છે બરાબર હાસ્ય નિબંધ છે જેમાં લેખક કહે છે કે માનવી સંકલ્પ કરે છે પણ એ પાળી શકતો નથી એ માટે તે એક કે બીજા બહાને મનને મનાવ્યા કરે છે માનવ સ્વભાવની આ એક નબળાઈ છે એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખક હાસ્ય પ્રેરે છે અથવા હાસ્યની સર્જના કરી છે તો ત્યારબાદ જોઈએ હવે આપણે પાઠનો સાર તો સંકલ્પ કરવો પણ પાળી ન શકવો એ માટે મનને એક યા બીજા બાહને મનાવ્યા કરવું માનવ સ્વભાવની આ એક નબળાઈ છે એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે આ હાસ્ય નિબંધ સર્જ્યો છે ક્યારેક ગણિત માંડીને ક્યારેક ફિલસુફી લગા લડાડી લડાવીને ક્યારેક તરંગ અને તુકા ચગાવીને તો ક્યારેક સંવાદોની આતશબાજી ઉડાડીને લેખકે હાસ્ય જન્માવ્યું છે સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ ટકતો નથી એમ કહીને કરેલા સંકલ્પો ફળશે એવા સ્વપ્નોમાં રાંચતા રહીને લેખકે આખા પ્રશ્નને જે હળવો વળાંક આપ્યો છે તે નોંધપાત્ર છે તો અહીં લેખક કહે છે કે આપણે ઘણા બધા સંકલ્પો કરીએ છીએ પણ જ્યારે સંકલ્પ લઈએ છીએ ત્યારે જે ઉત્સાહ હોય છે જે ઉમંગ હોય છે જે આનંદ હોય છે ને તે સંકલ્પને પાળી શકવામાં નથી બરાબર થોડો સમય જતા તે સંકલ્પ આપણે ભંગ કરીએ છીએ તે સંકલ્પને આપણે તોડી નાખીએ છીએ બરાબર તો અહીં એ બાબતના લેખકે માનવ સ્વભાવની એક ખાસ નબળાઈ છે એવું બતાવ્યું છે અને એના ઘણા બધા ઉદાહરણો આપીને લેખકે હાસ્ય પણ જન્માવ્યું છે તો ખૂબ સુંદર મજાનો હાસ્યની છે ભણવાની પણ ખૂબ મજા આવશે અને અને પરીક્ષા બાબતમાં પણ ખૂબ અગત્યનો છે તો હવે આપણે જોઈએ પાઠમાં નવા વર્ષના સંકલ્પો બરાબર તો સંકલ્પો ક્યાં ક્યાં છે એવો પણ પ્રશ્ન પૂછાય કે નવા વર્ષે લેખક કયો સંકલ્પ કરે છે બરાબર તો તમે જોઈએ આમાં કે નવા વર્ષના કે જે શરૂઆતના જે આઠ સંકલ્પો છે તેમાં આપણે જોઈએ તો આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે હવેથી નિયમિત નોંધપોથી રાખવી આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં કદી ચા ન પીવી હંમેશા દોઢ કલાક કાંતવું ત્રણ કલાક વાંચવું વાંચવું ને વાંચવું જ રોજ ગીતાનો એક એક શ્લોક પાયે પાયનો વ્યવસ્થિત હિસાબ જુઓ જે સંકલ્પો છે તેમાં પહેલો સંકલ્પ છે કે આજથી આખું વર્ષ વહેલું ઉઠવું એટલે કે ઘણા લોકોને મોડી મોડે સુધી સુવાની ટેવ હોય તો તે એવો સંકલ્પ લઈ કે વહેલું ઉઠી જવું હવેથી નિયમિત નોંધપોથી રાખવી નોંધપોથી એટલે કે તમે દિવસ દરમિયાન જે જે કાર્ય કરો છો તે બધું વિગતો એક નોટબુકની અંદર લખતા રહેવું કોઈ તમે સારા વ્યક્તિને મળતા હોય કોઈ સારા કાર્ય કરતા હોય આ બધું નોંધ રાખવા માટેની પોથી હોય છે બરાબર એમાં તમારે આ બધી વસ્તુ લખતી રહેવી અને નોંધ પોથી કહેવાય તો તે નિયમિત રાખવી આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં એટલે કે કસરત કરવાનો પણ એક નિયમ રાખવો કદી ચા ન પીવી જો ચા પણ એક વ્યસન છે બરાબર ચા પીવી નહીં હંમેશા દોઢ દોઢ કલાક કાંતવું કાંતવું એટલે કે જે કંઈ મહેનત કરવી કાર્ય કરવું ત્રણ કલાક વાંચવું વાંચવું ને વાંચવું જ જુઓ ઘણા બધા બાળમિત્રો એવા હોય છે કે જે વાંચવામાં એકદમ આળસ કરતા હોય છે અને માંડ કરીને કલાક સુધી વાંચે પણ અહીં કહ્યું છે કે ત્રણ કલાક તો હંમેશા વાંચવું જ બરાબર પછી રોજ ગીતાનો એક એક શ્લોક એટલે કે રોજ ગીતાનો એક એક ગીતાજી છે ભાગવદ્ ગીતા તેનો એક એક શ્લોક વાંચવો બરાબર અથવા બોલવો પાયે પાયનો વ્યવસ્થિત હિસાબ અહીં જુઓ પાય શબ્દ આવે છે પાય એટલે કે પ્રાચીન અથવા પૌરાણિક સમયનો એક સિક્કો ત્રાંબાનો સિક્કો હોય છે અને એક પૈસો એના ત્રણ ભાગ એવું કંઈક થઈ શકે બરાબર તો એક એક પાયનો હિસાબ રાખવો મતલબ કે આધુનિક સમય પ્રમાણે આપણે કહીએ તો રૂપિયે રૂપિયાનો હિસાબ રાખવો એ તે પણ વ્યવસ્થિત તો જુઓ હવે આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું લેખક શું કહે છે કે બેસતું વર્ષ છે એવું ક્યારે આપણને માનવામાં આવે તો કે આખા સમાજમાં જે દિવસે આવા મંત્રોનું ઉપરના જે મંત્રો આપેલા છે બરાબર એનું ઉચ્ચારણ શરૂ થઈ જાય એનું બોલવાનું આ બધું શરૂ થઈ જાય ત્યારે તમારે સમજવું કે આજે બેસતું વર્ષ છે નવું વર્ષ છે જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે શરદ પૂનમ એટલે કે જેવી નવરાત્રી પૂરી થાય અને પછીની જે પૂનમ આવે છે તેને શરદ પૂનમ કહેવામાં આવે છે એટલે શરદ પૂનમની ચાંદની ચાંદની એટલે કે ચાંદાનો જે પ્રકાશ બરાબર જે ચાંદની હોય છે એ કવિઓને ગાંડા બનાવે છે અહીં ગાંડા બનાવવું એટલે કે મંત્રમુગ્ધ બનાવવું કવિઓ છે એ આ ચાંદનીનું મસ્ત મજાનું સ્વસ અને એકદમ ઠંડુ વાતાવરણ જોઈ અને એકદમ મંત્રમુગ્ધ બની જાય છે તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો જ ચમકારો લાવી દે છે જુઓ જેવી રીતે કવિઓ છે તે મંત્રમુગ્ધ બને છે તેવી જ રીતે બેસતા વર્ષના દિવસની હવા એટલે કે બેસતું વર્ષ આવે એટલે સામાન્ય લોકો પણ એક નવા ઉત્સાહમાં આવી જતા હોય છે આપણને એકદમ બુદ્ધ મહાવીર વિવેકાનંદ કે નેપોલિયન થઈ જવાની હોશ થઈ આવે જોવામાં બધાના ફોટા આપેલા છે કે આ બધા વ્યક્તિઓ છે તે મહાન વ્યક્તિઓ થઈ ગયા શું કામ કારણ કે તે જે નિર્ણય લેતા તે નિર્ણયનું પૂરેપૂરું પાલન કરતા કોઈ પણ સંકલ્પ લેતા તો એ સંકલ્પનું પૂરું પાલન કરતા એટલે ભગવાન બુદ્ધ મહાવીર પછી સ્વામી વિવેકાનંદ અને નેપોલિયન બરાબર તો પણ એવું થાય કે આપણે પણ થઈ આવે એવી જાગે કે નેપોલિયન થવું છે બરાબર એવું જ્યારે અંદરથી જ વોશ થઈ આવે જીવનના વર્ષો એમ નિરક એમ નિરર્થક સરી જતા લાગે એટલે કે આપણો જીવનના જે વર્ષો છે સમય છે એકદમ ફોગડ જાય છે નિરર્થક જાય છે કોઈ અર્થ વગર ના જાય છે એવું લાગે અને એકદમ કંઈક કરી નાખવું કઈક એમ થઈ આવે જુઓ એમ એમ થાય કે ના જીવન માટે કંઈક કરવું જ છે થઈ આવે દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે વીર રસમાં પલટાવું એટલે કે ક્ષુરવીર બની જવું દિવાળીનો ઉત્સાહ દિવાળી નો તહેવાર આવે એટલે બધા અલગ ઉત્સાહમાં આવી જાય પોતે કાક શૂરવીર હોય એવા લાગે પોતાની જાતને શૂરવીર સમજે બરાબર પોતે હિંમતવાન સમજે એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પડે એ આત્મ સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે આજથી રોજ આ કરવું હવેથી કદી આ ન કરવું જુઓ દિવાળીનો તહેવાર જ એવો છે તો ખૂબ મસ્ત મજાનો તહેવાર અને એમાં પણ ઘણા એવી ધન્ય સમય એવો આવે છે એકદમ કે ઘણા બધાનો આત્મા સુધરી જાય આત્મા સુધારવા માટેનો ઘણા બધા સંકલ્પ કરે છે અને સંકલ્પ કરે છે કે હવેથી આ કાર્ય કરવું આ કાર્ય ન કરવું આ એવા બધા સંકલ્પો કરે છે પણ આ સંકલ્પોની મજા જ એ છે કે એ કરતા જેટલી મજા આવે એટલી પાળતા નથી આવતી જો સંકલ્પની ખરી મજા શું છે સમજાણું કે સંકલ્પો કરવામાં જેટલી મજા આવે એટલી સંકલ્પોને પાળવામાં આવતી નથી દાખલા તરીકે મને એક મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મ સુધારણા માટે કંઈ ઊંચ સંકલ્પ કરવો જો લેખક પોતે પોતાનો અનુભવ કહે છે લેખકને કોઈએ સલાહ આપી બરાબર સૂચન કર્યું એટલે લેખકે પોતાના આત્માને સુધારવા માટે જે કુટેવો છે તે દૂર કરવા માટે એને કાંઈક ઉચ્ચ સંકલ્પ બરાબર સારામાં સારો ઊંચો એવો સંકલ્પ કર્યો એટલે આખરે તેમણે કંઈ ઉચ્ચ સંકલ્પ કરવો એવું કોઈએ તેમને સલાહ આપી વહેલા વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ સાતને બદલે પાંચ વાગ્યે ઉઠું તો વર્ષે મારા બોતેર કલાક બચે ને પચાસ વર્ષ ઉઠવાનું બચે કહે છે કે વહેલા વહેલા જે વહેલા વહેલા ઉઠવાનું હતું બરાબર એને ઠરાવીને જો હું રોજ સાત ને બદલે પાંચ વાગે ઉઠું ને તો મારા વર્ષમાં કલાક બચે એટલે કે બોતેર કલાક મને વધારે જીવવા મળે ને પચાસ વર્ષ ઉઠવાનું બચે ને પચાસ વર્ષની જિંદગીમાં છત્રીસ હજાર કલાક બચે એટલે રોજ ફક્ત બે કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો મબલક વધારો થાય જુઓ લેખક શું વિચારે છે કે હું દરરોજ સાત વાગ્યા સુધી સૂઈ રહું છું પણ એને બદલે પાંચ વાગ્યે ઉઠું ને તો વર્ષમાં બોતેર હજાર સોરી બોતેર કલાક બચે અને પચાસ વર્ષ આ રીતે જો હું પાંચ વાગ્યે ઉઠતો રહું ને તો પચાસ વર્ષની જિંદગીમાં છત્રીસ હજાર કલાક બચે એટલે કે રોજ ફક્ત બે કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો મબલખ મબલખ એટલે કે પુષ્કળ વધારો થાય એવો લેખક અહીં વિચારે છે એટલે કે સવારના લેખકે કયો સંકલ્પ કર્યો કે કોઈ દિવસ પરોઢના વહેલી સવારના પાંચ વાગ્યા થી મોડું ઉઠવું નહીં બેસતા વર્ષને દિવસે તો જાણે પાંચ વાગે ઉઠાયું પણ એ દિવસના થાકને લીધે બીજની સવારે તો સાડા જ બીજની એટલે કે ભાઈ બીજ હોય છે દિવસે લેખક સાડા સાત વાગે ઉઠે છે કારણ કે બેસતા વર્ષનો થાક હતો કોઈને મળવા ગયા હોય ઘરે કોઈ મળવા માટે આવે છે પછી પાચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય જો શું કહે છે કે પાચમ સુધી તો દિવાળી જ કહેવાય એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં છઠને દિવસે પાંચ વાગ્યે તો ઉઠવું હતું પણ બન્યું એવું કે બીજે દિવસે પાંચ વાગ્યે ઉઠવાનું છે એ વિચારથી પાચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના દોઢ સુધી ઊંઘ જ ન આવી શું કહે છે લેખક કે એવું માનતા હતા કે પાચમ સુધી તો દિવાળી જ કહેવાય એટલે પાંચમ સુધી મોડી મોડે સુધી સૂવામાં વાંધો નથી એટલે મોડા ઉઠવામાં કોઈ વાંધો નથી પણ છઠને દિવસે પાંચ વાગ્યે જ ઉઠવું હતું પણ એવું બને છે કે બીજે દિવસે વહેલું પાંચ વાગે ઉઠવાનું છે એ વિચારથી પાછમની રાત્રે એટલી બધી ચિંતા થઈ કે રાત્રિના દોઢ વાગ્યા સુધી લેખકને ઊંઘ ન આવી આથી છઠની સવારે આઠ વાગે ઉઠાયું છતાં સાતમી દિવસે તો સંકલ્પ તાજો કરીને એલારામ ગોઠવ્યું ગોઠવ્યું એ ખરું પણ બીજે દિવસે આઠે જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો છે બરાબર કાંટો છે એ ખોટો ગોઠવાયો છે ઘડિયાળનો કાંટો પછીને દિવસે એલાર્મ ગોઠવ્યું ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું અને વહેલા ન ઉઠાયું કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું વધ પડવાની રાત્રે ગોઠવ્યું પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે અઢી વાગ્યે ઘડિયાળ જ ઘડિયાળ જ બંધ પડી ગયું જુઓ લેખકે સંકલ્પ તો કર્યો છે કે રોજ સવારે પાંચ વાગે ઉઠી જવાનું પણ લેખક તે જ સંકલ્પનું પાલન કરી શકતા નથી કારણ કે કેટલી બધી મુશ્કેલીઓ આવે છે કેટલું બધું બને છે એટલે આખરે કેટલા બધા મુશ્કે પ્રોબ્લમ આવે છે જુઓ કે જ્યારે પાચમ સુધી તો એવું માને છે કે દિવાળી જ છે એટલે મૂળ ઉઠાય તો વાંધો નહીં પણ છઠના દિવસે લેખકને એમ થયું કે કાલે તો પાંચ વાગે ઉઠવાનું છે એટલે એની ચિંતામાં રાત્રે દોઢ વાગ્યા સુધીની અંદર નથી આવતી અને વળી પાછું આઠ વાગ્યા સુધી સૂઈ રહે છે બરાબર અને સાત જ્યારે ફરીથી એમણે ઉઠવાનું શરૂ કર્યું તો રાત્રે ઘડી જે એલાર્મ હતું એ એલાર્મ ગોઠવતા ધ્યાન ન રાખ્યું બરાબર એટલે ઘડિયાળ બગડી ગયું અને વહેલા ઉઠાયું નહીં બરાબર ઘડિયાળનું એલાર્મ છે તે કાટો હતો ઘડિયાળનો બરાબર પાંચ વાગ્યા ઉપર રાખવાનો જે કાંઈ તે અવળી રીતે ખોટો રખાઈ ગયો બરાબર ખોટો ગોઠવાયો અને ત્યારબાદ ઉઠાયું નહીં અને ત્યાર પછી ઘડિયાળ બગડી ગયું એટલે કાર્તિકી પૂર્ણિમા સુધી જુઓ કાર્તિકી પૂર્ણિમા કાર્તક મહિનાની જે પૂનમ છે ત્યાં સુધી ઘડિયાળનું સમારકામ એટલે કે તેને રિપેરિંગ કરવાનું કામ ચાલ્યું અને વધ એટલે કે અંધારા પડવાની રાત્રે તે ગોઠવ્યું બરાબર જ્યારે પંદર દિવસ પૂરા થયા અને અંધારું શરૂ થયું ત્યારે પડવાના દિવસે રાત્રે ફરી પાછું ઘડિયાળ ગોઠવ્યું પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે અઢી વાગ્યા જ ઘડિયાળ બંધ પડી ગયું તો આ રીતે લેખકે જે સંકલ્પ કર્યો છે ને આવી રીતે આવા બધા તેમને પ્રોબ્લેમ મુશ્કેલીઓ પડે છે તો મિત્રો આજનો પાઠ આપણે અહીંયા સુધી રાખીશું